આંખો મળી છે આજ કદી દિલ મળી જશે, રસ્તો મળી ગયો છે તો મંજિલ મળી જશે. રોકાઈ જાઓ ઉર્મિયો મારા હૃદયમાં, ઘર દોસ્તનું મળ્યું છે તો મહેફિલ મળી જશે. હસાવી છે મેં દુનિયાને, રેડ્યો છું એકલો રાતે. મને જાહેરમાં લીલામ કરવાનું નથી ગમતું, ખુદા રાખે સલામત આ તરસ મારી આ દર્દ મારા. મને માંગી ભીખીને જામ ભરવાનું નથી ગમતું. એમ તો બીજું બોલું, કરો કાંઈ દિલરૂબાને જો સજા તો રાગમાં કરજો, કતલ બુલબુલની કરવી હોય તો એ બાગમાં કરજો. નથી રીઝવી શક્યો પણ તમોને ખૂબ ચાહ્યા છે, કરો જો ભસ્મ મુજને તો પ્રણયની આગમાં કરજો. અંતરો જેના ઉજળા એની જાચો ન જોવાય, આ અવધેશ હેઠા ખાય ભીલડીના બોર ભૂદરા. વાત વાતમાં સોરી ને વાત વાતમાં થેન્ક યુ. એક હતો ભમરડો ને એક હતી દોરી, તોપમાં તો ગોળો ચડે ને બંદૂકમાં ચડે ગોળી, ભોજો ભગત એમ ભણે ફાગણ મહિને હોળી. પણ આ કવિ તો એમને બોલ્યો ને બે ચાર, એનું કારણ જુદું છે. હું એક કવિ સંમેલનમાં ગયો હતો, ત્યાં કવિઓ બધા ભેગા થયા, માપ બારના લાંબા જબ્બા, વાળ વધારેલા, ઘણાને દાઢીઓ વધેલી, અડધી આંખ ખુલી ને અડધી આમ બિરેલી, અડધી ખુલી એમ જોયા કરે આકાશમાં, અને બોલે એવી જુદી જાતની ભાષા. મેં એક કવિને પૂછ્યું, મેં કીધું તમારી રચનાઓ તો ઘણી બહુ ઉત્તમ હોય છે, તો કે પરમાત્માએ કોઈ મહાન ઉદ્દેશ માટે મને નિમિત્ત બનાવ્યો હોય એવું મારું નમ્રપણે માનવું છું. બીજાને કીધું તમે બહુ સારું લખો છો, તો કે હું લખતો નથી, મારાથી લખાઈ જાય છે. અને મોટાભાગે યુવાન વર્ગ છે, યુવાનીઓ માટે મને ઘણી લાગણી, કારણ કે હાવ ભોળા હૃદયના હોય. જરાક કોક મન મોટું દેખાડે ને તો ગદબભાઈ બકરી આવી જાય, માલ્યા જાય. આ હોળી ધૂળેટીના તહેવારમાં જોજો નીકળી પડશે જુવાનીઓ, શું કામ રંગવા નહીં હો, રંગાવા. બસ કોક એને રંગી નાખે. બુદ્ધિને પણ વહેમ થયો છે, હું પૂછું છું કેમ થયો છે, કહું કોઈને કહેશો માં પહેલી નજરે પ્રેમ થયો છે. મોહબ્બતમાં તમારા નામ પર કુરબાન થઈ જાશું, સફરમાં કંટકોની વેદનાનું ગાન થઈ જાશું. તમારું આંગણું દીચાતણો સંતોષ તો રહેશે, હશે જો બંધ દ્વારો તો અમે દરવાન થઈ જઈશું. આમ રંગાઈ જવા માટે જુવાનીઓ નીકળી પડે, અને રંગ પછી જુદા રંગથી રંગાય છે, પણ પહેલો તો આ રંગ, આ સંસારના રંગે રંગાય છે, પછી બીજો રંગ એ આવે છે હાચો. પણ હું કવિ સંમેલનમાં ગયો, આ કવિઓએ બધાએ રચનાઓ રજૂ કરી, જોકે હવે કંઈ પ્રાસાનુપ્રાસ મળવા જોઈએ હું કાવ્યમાં નથી. હો લાય લાય સુરતી પ્રિયા કે ગુન ગાય ગાય, બોલે વિલ પાય હાય 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 જાનકી, હાય મૃગ નેની ખાય ખાય સુખ દેની ખાય, પ્રિયા ભર બેની બિન તોહી કીત જાઉં મેં, રસિક બી હારી ખાય સુરતી બી સારી, પ્રિયા છીન ભારી કહીશ જીવન બીતાઉં મેં. તો આવું આમાં જરૂરી નહોતું, આ તો એક લીટી નાની ને એક મોટી એવી રચનાઓ રજૂ થઈ. એક કવિ ઊભા થયા, એમણે રજૂઆત કરી કે આ પાસે ચરતી હતી ગાય એવો જ હું છું, એને નિરોજો કાંસ તો મુજને શી દવગણો. પણ મને એવી કલ્પના નહીં કે કવિ સંમેલનમાં મને બોલવાનું કહેશે, એમાં આ લોકોએ જાહેર કર્યું. મેં વિનંતી કરી કે ભાઈ કવિ સંમેલનમાં હું બોલું એ ડાળેરે બિસ્કિટ ખાતા હોય એવું લાગે. એક જણો મને કે માણા મગજ વગર કેટલા વરા જીવીએ, કે મેં કીધું મને ખબર નથી તમારી ઉંમર કેટલી. તોય આ લોકોનો આગ્રહ ચાલુ રહ્યો, એટલે મેં પછી મજાક કરી થોડી. મેં કીધું બે જણા બાજતા બાજતા રોડમાંથે આમ ભાગી જતા હતા, પણ હતા સંસ્કારી શિક્ષિત લાગ્યા, એટલે મેં બેને ઊભા રાખ્યા. અને મેં કીધું ભલા માણસ આમ રસ્તા ઉપર બજાતું હશે. પછી મને ખબર પડી કે બે કવિ છે. પાછળ દોડ્યા તો એણે કીધું કે એને એની આખી આખી કવિતા મને સંભળાવી, અને મેં શરૂ કરી ત્યાં ભાગ્યો.
મેં કીધું ભાઈ સાંભળી લ્યો, તમે ઘણા કષ્ટો સહન કર્યા છે. તોલો કે મેં તો નાનકડું કાવ્ય સંભળાવ્યું, આણે 56 લીટીનું કાઢ્યું અને દરેક લીટી બબે વાર બોલે. મેં કીધું તો કંઈક વ્યાજબી કરો અને જે કહેવું હોય એની સંક્ષિપ્તમાં કહી દો. કોઈ વાત સંક્ષિપ્તમાં કેવી બહુ અઘરી છે. તાજમહાલનું વર્ણન કર્યું રવિન્દ્રનાથ ટાગોરે, ધ ટીયર્સ કન્વર્ટેડ ઇન ટુ ધ માર્બલ્સ. શાહજહાંના આંસુ સંગે મરમરના રૂપમાં થીજી ગયા છે. ફેડરિક નીત્સેને કોઈએ પૂછ્યું, મહાન જર્મન ફિલસૂફ ફેડરિક નીત્સેને કોઈએ પૂછ્યું કે તમે હસો છો શું કામ, તો નીત્સે એટલું જ કીધું, રોઈ ન પડવું એટલા માટે. ખાલી ટાઈમ્સના ઇન્ટરવ્યૂમાં મને એટલું પૂછ્યું હતું, વોટ ડુ યુ થિંક અબાઉટ ધ હ્યુમરિસ્ટ? આઈ સે, ડુ યુ વોન્ટ ટુ બી ધ હ્યુમરિસ્ટ? વેર આર યોર ટીયર્સ? એ કે હાસ્યકાર વિશે તમારું શું મંતવ્ય છે? મેં કીધું હાસ્યકાર થવું છે, ક્યાં છે તમારા આંસુ? અર્નેસ્ટ હેમિંગવે કીધું છે, ડુ યુ વોન્ટ ટુ બી ધ રાઇટર? વેર આર યોર વુન્ડ્સ? આપ હી રંગાય બિના હોર્ન લાગે રંગ, પહેલે તો દીપક જલે પીછે જલે પતંગ. અને કલાકારનું જીવન છે, ધ લાઈફ ઓફ એન આર્ટિસ્ટ ઇઝ જસ્ટ લાઈક ધ કેન્ડલ બર્નિંગ એટ બોથ ધી એન્ડ્સ, નો વન કેન સ્ટોપ ઇટ, વન કેન સી ઓનલી હાઉ નાઇસલી ડઝ ઇટ બર્ન. કલાકારનું જીવન એટલે બે છેડે હળગતી મીણબત્તી જેવું, પાછા કોઈ રોકી ન કયો, બધા જોઈ શકે વાહ વાહ કેવી પ્રજ્વળે. આ બાબત છે. પણ મેં હળવી મજાક કરી લેખકોની, કવિ મિત્રોની, ઘણા મિત્રો છે મારે. મેં કીધું એક નવલકથા વાંચતો હતો પણ એમાં એવું વર્ણન આવ્યું, કારણ કે આ લેખકો અને કવિઓ રહ્યા ને ઘણીવાર નવરા બેઠા એવું લખે કે વાસ્તવિક જીવન અરેને કાંઈ સંબંધ ન હોય. મુંબઈ દૂરદર્શનમાંથી મારો કાર્યક્રમ હતો અને મેહુલભાઈએ મારો પરિચય આપ્યો, તે મને પૂછ્યું કે તમારું નામ શાહબુદ્દીન ને અટક રાઠોડ, તે તમારી જાતિ કઈ? મેં કીધું નર જાતિ. પણ હું નવલકથા વાંચતો તો એમાં જે વર્ણન આવ્યું ભાઈ, નવા અરમાનો અને ઉમંગો લઈ 10 ડિસેમ્બરનું સવાર પડ્યું, પ્રભાતના પ્રથમ કિરણો એ મધુકરના શયનખંડમાં પ્રવેશ કર્યો, પવનની મંદ મંદ લહેરી પ્રસરી અને રેશમી પરદો સિતાર પર ફરી વળ્યો, સિતારમાંથી એક ઝંકાર જાગ્યો અને સમગ્ર વાતાવરણમાં સંગીત ગુંજી ઉઠ્યું. એ જ વખતે સ્મિતાએ મધુકરના શયનખંડમાં પ્રવેશ કર્યો અને રૂપાની ઘંટડી જેવા મંજુલ સ્વરે કહ્યું, માધુ. સામેની આમ્રકુંજમાંથી કોયલે ટવકો કર્યો, હવે જાગવું છે. અને પુષ્પ પરના ભ્રમર જેવી મધુકરના ચહેરાની લટને દૂર ખસેડવા સ્મિતા નીચે નમી, ગુલાબ પરથી એક બુલબુલે ડોક્યું કર્યું અને શરમાઈને ઉડી ગયું. હવે આવા વર્ણન રડે બોલો, આ વાસ્તવિક જીવનમાં ક્યાંય ભાળ્યો? કોક ભાગશાળી ન હોય તો ભલે ભાઈ આવું, નકર શેના શયનખંડ, રેશમી પરદા, ખૂણામાં સિતાર પડ્યો હોય, હવે ભજનનો શોખ હોય તૂટલા તંબુરા પડ્યા, અને આમ્રકુંજમાં કોયલું તો ભાગશાળીની આ બોલે તો રાતના એઠવાડમાં છે કાગડા અવાજે ક્રાં ક્રાં કરતા હોય. શયનખંડ બયનખંડ એવું કાંઈ ન હોય, 10 બાય 10ની રૂમ હોય, ખોયા જેવો ખાટલો હોય, ફાટેલું ગોદડું હોય, એમાંથી પગ આમ બહાર નીકળ્યો હોય અને એમાં આ હૂતો હોય, આપણને એમ થાય આને હૂતા સિવાય બીજું કોઈ સુખ નથી. એમ મને તરત એમ લાગે કે આને એક ખુવાનું સુખ છે. અને બીજો વિચાર એ આવે કે ભરતોરી, ગોપીચંદ, બુદ્ધ, મહાવીર બધા રાજપાટ મૂકીને વયા ગયા અને આ કયા હખનો અહીં હૂતો છે. એનું બૈરું પાછું કાળું ડિબાંગ હોય, અકલ ઓછી હોય, અકલ ઓછી હોય ને એમાં શારીરિક તાકાત બહુ હોય, અકલમઠા લોંઠકા બહુ હોય. કેરીની સિઝનમાં મારી પત્નીને મેં કીધું, આ કેરીના રસમાં હૂંચ નાખવાની હોય. અરે પણ કે રસ જ નથી તો શેમાં હૂંચ નાખે, એમને એમ ફાંકડો મારી જાઓ.
પછી રાહ ક્યાંક પ્રોગ્રામ દેવા જાવ, અહીંયા ખાઈ લેજો. એટલે આવું બૈરું હોય એ પાંગ જ પાંચથી ગોદડું પકડે અને એક ઝાટકે કાઢી નાખ્યો. ઉઠો ભૂંડ ઘોડે ઘોરો સોચે. ઓલો બિચારો બે બાકડો ઊભો થઈ જાય. તું મને હોવા દે તો તારું શું જાય? તો કે તમે ઉઠો તો મને કંઈ કામ હોજે. હવે એને એ ખબર ન પડે કે આ રાતે પ્રોગ્રામ આપીને બહુ મોડા આવ્યા છે. રાતે પ્રોગ્રામ આપીને બહુ મોડા આવ્યા છે અને પ્રોગ્રામ સાંભળીને બહુ મોડા આવ્યા છે. એમ રાખો ને ભેગા ભેગા, કારણ કે મોડું તો એમાંય થયો. આ માનવ સ્વભાવની નબળી, આ બહેનો જે છે ને એ એક વાસણમાંથી બીજા વાસણમાં તેલ નાખે ને તો અંદર કેટલું બી એના ઉપર એનું ધ્યાન ન હોય, બહાર કેટલું ઢોરણું એનામાં જ હોય. એટલે પ્રભાતના પોરમાં પતિ પત્ની એવા બાજી પડે કે આપણને એમ થાય કે ભવે ભેળા નહીં થયો અને અહીંથી દિવસની શરૂઆત થાય. હવે સારા સંસ્કારી કુટુંબો હોય તો 5 વાગ્યામાં ઉઠી જતા હોય બહેનો, ભક્તિ સંગીત રેલાતું હોય, ઘરમાં સાફસૂફ થતું હોય, બધું સારી એક કપ ચા બનાવીને પોતે પી લેતા હોય, પછી બીજા માટે મૂકતા હોય. પણ હું તો આ સંસ્કારી ઘરની વાત કરું છું. આ હું જે વાત કરું છું એનું મેં વર્ણન કર્યું એ મુજબ હોય. અને સવારના પોરમાં બાજવાની શરૂઆત થાય. 50-50 વર્ષની ઉંમરે બહેનોને મેં એવા ધોખા કરતા સાંભળ્યા છે, ક્યારે રે એ વખતે કેવા હારા હારા માંગા આવતા. પણ મારા બાપુજી ન સમજ્યા તે ન જ સમજ્યા. નકા આડોશી પાડોશી કહેતા હતા કે રવા દો ગધેડાને ડોકે હીરો બાંધોમાં. પણ હવે કર્મમાં કઠણાઈ માંડી છે અને ઓલો વળી પડ્યો પડ્યો એ બધા ભાગશાળી મારા ફૂટી ગયા. એટલે આમ જીવનની શરૂઆત થાય. આ દિવસની શરૂઆત આવી રીતે થાય તો સમય જતાં બધું સેવા હૃદય ટેવાઈ જાય છે, ગમે તેવા દુઃખમાં જીવન જીવાઈ જાય છે. જીવન તો જીવાઈ જવાનું છે ભાઈ, જિંદગી જીવાઈ જવાની છે. જે યાત્રા શરૂ થઈ તો પૂરી થઈ જવાની છે. પણ બુજ ગયા દીપક મગર રોશની તો રહે ગઈ, ચલ બસી આઈ જિંદગી કુછ લે ગઈ કુછ દે ગઈ. અને એમાં ઉત્સવ છે, આનંદનો ઉત્સવ છે, રંગનો ઉત્સવ છે, રંગાઈ જવાનો ઉત્સવ છે. પણ માણા ઉત્સાહના અતિરેકમાં અપશબ્દો મંડે બોલવા ત્યારે ઘણીવાર બહુ મને દુઃખ થયો. ભગવાન બુદ્ધને એક જણાએ એક ગામમાં ભગવાન બુદ્ધે પ્રવેશ કર્યો એટલે એક જણાએ એને બહુ અપશબ્દો કીધા ભગવાન બુદ્ધને. પણ બધા અપશબ્દો સાંભળી લીધા, બધી ગાળીઓ સાંભળ્યા પછી ભગવાન બુદ્ધે એમ જ પૂછ્યું કે તમે કોઈને કાંઈ ભેટ આપો અને સામે વ્યક્તિ ભેટ ન સ્વીકારે તો એનું શું થાય? એવો કે એ લઈને એ એને એને પાછી લે, એ પોતાની ભેટ લઈને હાલતો થઈ જાય. તો કે તમે જે કંઈ કીધું એ હું સ્વીકારતો નથી. ફારસીના મહાકવિ શેખ સાદી બજારમાં નીકળ્યા, એને એક વ્યક્તિ અપશબ્દો કીધા પણ એક શબ્દ ન બોલ્યો. સામાન્ય માણસો લખ્યું વાંચીએ કે સંતો ચહેરા વાંચીએ કે, શેખ સાદી તો કવિ હતા, મહાકવિ હતા. બોલે ગમે એવી અપશબ્દો એને કીધા ગાળ્યો દીધી, એક શબ્દ બોલ્યા નહીં. પછી કોકે પૂછ્યું કે તમે કેમ આને કંઈ કાંઈ કહેતા નથી? તો કે જો ભાઈ આ તો બજાર છે, જેને જે વેચવું હોય ને એ લઈને આવે, પણ જો આપણે ખરીદવું ન હોય તો ભાવે શું કામ પૂછવું? જો આપણે ખરીદે ન કરવું હોય તો એનો ભાવે શું કામ પૂછવો જોઈએ? પંડિત મદન મોહન માલવિયાજીને એક જણો મળવા આવ્યો, એણે કીધું કે પંડિતજી મેં ક્રોધ માથે કાબુ મેળવી લીધો, તમે મને 100 ગાળ આપો તોય હું ગુસ્સે નહીં થઉં. તો મદન મોહન માલવિયાજીએ કીધું કે તમારી વાત હું સ્વીકારી લઉં છું, પણ એ તમારી તમે તમારા વિધાનની ખાતરી કરવાય હું અપશબ્દ બોલું?
તમે કીધું હું સ્વીકારું છું, પણ એની ખાતરી કરવા હું અપશબ્દ ન બોલું. ગાંધીજીની વાતો થઈ ને, ગાંધીજીને એક જણો બે કાગળ ભરી અને અપશબ્દો લખીને દઈ ગયો અને કે વાંચી લ્યો, આમ ટાંકણી ભરાવી, એકમાં પૂરું ન થયું તો બીજી લખી બીજા કાગળોમાં અને કે વાંચી લેજો, એમ કરીને વયો ગયો. બે પાંચ મિનિટે પાછો આવ્યો તો ગાંધીજી બીજું કંઈક કામ કરતા હતા. તો કે મેં કાગળો આપ્યા એ વાંચી લીધા. ગાંધીજી કે સાર લઈ લીધો. તો કે શું સાર લઈ લીધો? એટલે એને ટાંકણી બતાવી, ટાંકણી જ બતાવી. આટલું જ આમાં મહત્વનું હતું. એટલે જબ જબ મો ખોલો તું મીઠી બોલી બોલો તું. ઉદ્યમીને કાંઈ અસાધ્ય નથી, વિદ્વાનને કાંઈ વિદેશ નથી, ને મીઠા બોલાને કોઈ શત્રુ નથી. આ કોયલડીને કાગ્યાનો વાને વર્તારો નહીં, પણ જીભલડીએ જવાબ કહી સાચું સોરઠિયો બને. આ એક જમાનો એવો હતો, નાટક તમે અત્યારે જુઓ છો, આપણે નાટક જોઈ છીએ તો એમાં સ્ત્રીઓ સ્ત્રી પાત્ર ભજવે, પણ એક જમાનામાં પુરુષો સ્ત્રી પાત્ર ભજવતા. અને મને એ હજી યાદ છે કે પુરુષો ઘણા પ્રસંગે વહરા લાગે, પણ પુરુષો સ્ત્રીઓ બને ને જે વહરા લાગે ભાઈ. અમારે અહીંયા મોહનલાલ પિંગળા બનતો, હવે એ જમાનામાં મેકઅપ કરે. મોહન આમ તો એ કાંઠારો હતો, લોઠ કોઈ એવો પાછો, આમ રઘુ બહાર દેખાય એવા એના બાવડા, અને મેકઅપમાં તો બોદાર ચોપડે. તે બોદાર પહેલાં મોઢા જ રંગી નાખે બધાનો, જરી જરી એલો અબરખ નાખીને આમ છાંટે માસે, એટલે ઝગામગા થાય પેટ્રોમેકના પ્રકાશમાં. અને ઘોડાના પૂંછડા જેવા વાટ્યો વણી ગયો એવા વડવાઈ જેવા એના વાળ, પોપટિયા રંગનો હાડલો, કાળો પડી ગયેલો લેસ, ખોળના બટકા જેવા પગ, મોઢું આટલું ધોળું રંગે ને બાવડા કાળા ને કાળા. હવે ભાઈ આવો મોહન પિંગળા થઈને જ્યાં પટે પડ્યો, અને અમારું નાનકડું ગામ હું કોથરો પાથરીને જોતો હતો એઠે બેઠો બેઠો, અને એમાં કરુણતા આવી. હો ભરતુઆરીએ ત્યાગ કર્યો પિંગળાનો, ઈની ઘરે પાસે સંન્યાસ લઈને આવ્યાનું, પાત્ર ધરીને ભિક્ષા દે દે મૈયા પિંગળાએ ગીત ઉપાડ્યું, અને હામે પિંગળાએ ઉપાડ્યું ભેખરે ઉતારો રાજા ભરતરી. અને કરુણતાનું વાતાવરણ સેવાઈ ગયેલું, અમુક તો ગળગળા થઈ ગયા, કેમ કે ભરતરી જાય છે, પણ હું પિંગળાને જોતો હતો. હું બહુ નાનો હતો, મને એ વિચાર આવતા કે આવી પિંગળા હોય ભરતરી ભેખ જ લે ને. આમાં આને ખોટું શું કર્યું એમ. અને સ્ત્રીઓના જન્મજાત ભાવો જે છે ને, એ પુરુષના ચહેરામાંથી આવી જકે. સ્ત્રીઓને ખંભાનો ભાગ ગોળ હોય એનો કાટખૂણો પડે સીધો. અને દયા છે, કરુણા છે, મમતા છે, સ્નેહ, એ સ્ત્રીઓના ચહેરા ઉપર સાહજિક રીતે આવી શકે ભાવ. અને આ તો પિંગળા બનીને ઊભેલો ઠકળ વકર ડોળાનું ભાવવિહીન ચહેરો, ભરતરી રહેતોય ભલે ને જાયતોય ભલે. અને શૃંગાર શતક લખ્યું જે ભરતવરીએ, એને એને પાછું વૈરાગ શતક લખ્યું. ભોગો ને ભોગતા વૈમેવ ભોગતા, તપો ને તપતા વૈમેવ તપતા, કાલો ને યાતો વૈમેવ યાતા, તૃષ્ણા ને જીર્ણા વૈમેવ જીર્ણા. રહી મને એક દિન વે રહે બીચન સોહત હાર, વાયુ એસી બહ ગઈ બીચન પડે પહાડ. એવો હતો એક દિવસ કે હાર નહોતો પોહાતો વચ્ચે હોય. અને પછી એવો જમાનો આવ્યો પહાડો પડી ગયા, ઈ વચ્ચે પહાડો આવી ગયા ઠામુક એમ. તો ભરતુઆરી મહારાજે શૃંગાર શતક લખ્યું અને એને એને વૈરાગ શતક લખ્યું. આ રેલવે સ્ટેશન ઉપર મેં બહુ અખતરા કર્યા છો. બ્રેકથી હું શરૂઆત કરું, જ્યાં અંદર દાખલ થવા જઈને ત્યાં માણસ શું કે અહીં જગ્યા નથી, તમે કરી લેજો અખતરો, આગલો ડબ્બો હાવ ખાલી, એટલે હું આગલા ડબ્બે જઉં ત્યાં અહીં જગ્યા નથી, આગલો ખાલી છે. તમે શું જાદરૂપાય ઊભા, હાલો ને આગલો ખાલી હોય તો હોય જાય છે. પણ આમ કરતા કરતા એન્જિન સુધી હું પહોંચી ગયો. એન્જિન પછીના ડબ્બાવાળાએ હોત કીધું કે આગલો હાવ ખાલી છે. એ મેનાવતીના પુત્રનું નામ ગોપીચંદ ને ભાઈનું નામ ભરતુઆરી.
ભર્તુહરિ અને ગોપીચંદ બેય સંન્યાસ લીધેલું અને માતા મેનાવતી આર્ય યાત્રા બે નીકળેલા, ત્રણેય યાત્રીઓ પ્રવાસે નીકળ્યા ભારત યાત્રાએ. એક ધર્મશાળામાં રાત રોકાણા. માતા મેનાવતીને એમ થયું કે દીકરા ગોપીચંદે સંન્યાસ તો લીધો છે પણ ભગવો રંગ કેટલોક લાગ્યો છે એની ખાતરી કરી લઉં. એટલે એક ભગવી કંથા ખીંચીએથી ઓઢી અને એ જ્યાં ગોપીચંદ હોતા ને એની પાસે હોવાનો એણે પ્રયાસ કર્યો, કોઈ અજાણ્યો યાત્રી હોય એમ. તો આમ જોયું ગોપીચંદે કે કોઈ યાત્રી આવે છે, એને ખબર નહોતી. એટલે એણે તરત જ કીધું કે આખી ધર્મશાળામાં ક્યાંય જગ્યા ન મળી, ત્યાંય તું આવ્યો, જ્યાંય જગ્યા નથી. તરત જ એને ભર્તુહરિ મહારાજ પાસે હોવાની તૈયારી કરી. ભર્તુહરિએ જોયું કોઈ યાત્રી છે એટલે એને તરત જ કીધું પધારો. સવારમાં મેનાવતીએ કીધું કે બેટા, ત્યાં રાજપાટ સત્તા સંપત્તિ સૌંદર્ય બધું છોડ્યું પણ કોકની બનાવેલી ધર્મશાળા મેં આટલી જગ્યા ન છોડી. તો જગ્યા જો છે ને એ તો માણાના મનમાં હોવી જોઈએ. પણ મને આનંદ એ થયો કે અહીં જગ્યાની ક્યાંય તાણ નથી. જો જે લોકો આવ્યા છે એ વ્યવસ્થિતપણે બેઠા છે અને ખૂબ જ સારી રીતે આનંદથી આ કાર્યક્રમનો આનંદ માણી રહ્યા છો, એનો એક બીજો આનંદ છે. અને આટલા બધા હાસ્ય કલાકારો આ પહેલી જ વાર ભેગા થતા એવું લાગે છે મને. આટલા બધા હાસ્ય કલાકારો અને પહેલી કફન પર પાથરી ચાદર અમે મહેફિલ જમાવી છે. કફન પર પાથરી ચાદર અમે મહેફિલ જમાવી છે, દફન દિલમાં કરી દુઃખો ખુશાલી ખૂબ મનાવી છે. એટલે જેટલું ટેન્શન વધશે ને એટલી હાસ્યની વધુ જરૂર પડશે. હા, બ્રિટિશરો માટે એમ કહેવાય છે કે દે આર સિરિયસલી હ્યુમરસ એન્ડ વી આર હ્યુમરસલી સિરિયસ. આ તો હવે માણા આટલા ખુશ થતા શીખ્યા, નકર ઘણા વૃદ્ધો મેં જોયા છે દાંત કાઢે નહીં ને કાઢવાય ન દે. હા, એવા કોણા હોય જભાનું બટન બંધ હોય ને પહેલું માથું નાખે, હાદા ફૂટે છે. જભાનું બટન બંધ હોય ને પહેલું અંદર માથું નાખે અને પછી ફરે આખા ઘરમાં, ક્યાં ગયા મરી, ક્યાં મરી ગયા હોઉં. એટલે આ ભાઈ તો પહેલાંથી ધ્યાન રાખતા હતો. મારો એક મિત્ર અહીં ગાલે દાજી ગયો, મેં કીધા ગાલે દાજ્યો કેવી રીતે, કે હું તો ઇસ્ત્રી કરતો એમાં ફોન આવ્યો. એટલે બડે ગૌર સે સુન રહા થા જમાના હમી સો ગયે દાસ્તા કહેતે કહેતે. આભાર, ધન્યવાદ.